રાજ્યમાં એટીએસએ સફળ ગુપ્ત ઓપરેશન પાર પાડ્યું છે, જેમાં મોરબી પાસેથી 600 કરોડની કિંમતનો 120 કિલો હેરોઈનનો જથ્થો ઝડપી લઈ 3 લોકોની ધરપકડ કરી છે. ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્કવોડ એટીએસની ટીમ અત્યંત ગુપ્ત રીતે સફળતાથી ઓપરેશન પાર પાડી રૂપિયા 600 કરોડની કિંમતનો 120 કિલોગ્રામ જેટલો હેરોઈનનો જથ્થો જપ્ત કર્યો છે. એટીએસ ટીમે મોરબીના ઝીંઝુડા ગામની કોઠાવાડા પીરની દરગાહ પાસે નવા બની રહેલા મકાનમાં ત્રાટકીને હેરોઈનનો જથ્થો શોધી કાઢવામાં સફળતા મેળવી હતી. તો તેની સાથે સાથે જ પાકિસ્તાનના હેરોઈન કાર્ટેલ્સ સાથે સાંઠગાંઠ ધરાવતા અને હેરોઈનનો જથ્થો લાવીને સંતાડનાર 3 વ્યક્તિની પણ ધરપકડ કરવામાં આવી છે. એટીએસના નાયબ પોલીસ અધિક્ષક કે પટેલને મળેલી ચોક્કસ બાતમીના આધારે એટીએસ ટીમે અત્યંત ગુપ્તતાપૂર્વક ઓપરેશન પાર પાડવા માટે વ્યૂહરચના તૈયાર કરી હતી. એટીએસની ટીમે મોરબીના ઝીંઝોડા ગામની ઓઠાવાડા પીરની દરગાહ પાસેના એક નવા બની રહેલા મકાનમાં પહોંચી હતી. ત્યાં એટીએસ ટીમે ઓપરેશન પાર પાડી સંતાડી રાખેલો 120 કિલોગ્રામ હેરોઈનનો જથ્થો શોધી કાઢી જપ્ત કર્યો હતો. હેરોઈનનો જથ્થો લાવનાર મુખ્તાર હુસેન ઉર્ફે જબ્બાર હાજી, નૂર મહેમદ, શમસુદ્દીન હુસેન મિયા સૈયદ તથા ગુલામ હુસેન ઉમર ભગાડની ધરપકડ કરી પૂછપરછ કરતા ચોંકાવનારા ષડયંત્રની સનસનીખેજ વિગતો બહાર આવી હતી. એટીએસના સફળ ઓપરેશનની જાણ થતાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટીમને અભિનંદન પાઠવ્યા હતા. રાજ્યના પોલીસ વડા આશીષ ભાટિયા પણ એટીએસ કચેરી પર પહોંચ્યા હતા, જેમણે ટીમને અભિનંદન પાઠવ્યા બાદ આ ઘટનાની માહિતી આપતા જણાવ્યું હતું કે ગુલામ અને મુખ્તાર અવારનવાર દુબઈ જતા હતા. આ દરમિયાન પાકિસ્તાન સહિતના દેશોમાં સક્રિય હેરોઈનના કાર્ટેલ સાથે સંપર્કમાં આવ્યા હતા. ગુલામ, જબ્બાર અને ઈશાએ પાકિસ્તાનથી હેરોઈનનું કન્સાઇનમેન્ટ મંગાવ્યું હતું, જે કન્સાઇનમેન્ટ તેમની બોટલમાં લઈને સલાયાના દરિયા કિનારે લાવી સંતાડ્યું હતું. તે પછી કન્સાઇનમેન્ટ ઝીંઝુડા ગામમાં નવા બની રહેલા મકાનમાં સંતાડ્યું હતું, જે કન્સાઇનમેન્ટ કોઈ અજ્ઞાત સ્થળે પહોંચાડવાનું કાવતરું પાર પડે તે પહેલાં જ એટીએસ ટીમે ઝડપી લીધું હતું. વર્ષ 2020માં જબ્બાર તેની બોટ લઈને કરાંચી ગયો હતો, જ્યાં તેની બોટના એન્જિનમાં ખરાબી થઈ હતી, જે સમયે પાકિસ્તાનની મેરીટાઈમ સિક્યુરિટી અને આઈએસઆઈ એની 3 દિવસ સુધી પૂછપરછ કરી હતી. રાજ્યના પોલીસ વડા આશીષ ભાટિયાએ વધુમાં જણાવ્યું હતું કે અફઘાનિસ્તાનમાં હેરોઈન સહિતના માદક દ્રવ્યોનું ભરપૂર ઉત્પાદન થાય છે, જેને વિશ્વભરના દેશોમાં મોકલવા માટે ડ્રગ્સ સિન્ડિકેટ જુદા જુદા દેશોમાં સક્રિય કાર્ટેલ્સ ગેંગ મારફતે ડ્રગ્સ સપ્લાય કરે છે. પાકિસ્તાનની દરિયાઈ માર્ગે ડ્રગ્સના કન્સાઇનમેન્ટ લાવીને ગુજરાત ટ્રાન્ઝિટ પોઈન્ટ પર લાવીને જુદા જુદા દેશો અને ભારતના વિવિધ રાજ્યોમાં મોકલવામાં આવે છે. ગુજરાતનો 1600 કિલોમીટર વિશાળ દરિયાઈ વિસ્તાર પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય જળસીમા સાથે જોડાયેલો છે, જેના કારણે ગુજરાતના દરિયા કિનારાના વર્ષોથી ડ્રગ કાર્ટેલ માટે સરળ બન્યું છે. જોકે ગુજરાત સરકાર અને ગુજરાત પોલીસ ડ્રગ્સ ટ્રાન્ઝેક્શન અંગે અત્યંત ગંભીરતાપૂર્વક કાર્યવાહી કરી છે. કેન્દ્ર સરકારના સહયોગ સાથે ગુજરાત સરકાર અને ગુજરાત પોલીસે મરીન પોલીસને વધુ બોટ ફાળવવા સાથે કર્મચારીઓની ભરતી પ્રક્રિયાને ઝડપી બનાવી ગુજરાતના દરિયાઈ વિસ્તારમાં કોસ્ટગાર્ડ, મરીન પોલીસ સહિતની એન્જિન દ્વારા એરાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ કરવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે ગુજરાત ઈટીએસ ટીમે વર્ષ 2015-2021 સુધીમાં એનડીપીએસ એક્ટ હેઠળ 17 ગુના નોંધી 69 આરોપીની ધરપકડ કરી છે. એટીએસ ટીમે 2015-2021 સુધીના ગાળામાં 327 કિલો 971 ગ્રામ મેન્થાફેટામાઇન અને 550 કિલોગ્રામ મેન્ડ્રેક્સ, 200 કિલોગ્રામ હેરોઈન અને 3248 કિલો 79 ગ્રામ બ્રાઉન સુગરનો જથ્થો જપ્ત કર્યો હતો, જેની કુલ કિંમત 13,23,27,90,941 રૂપિયા જેટલી થાય છે. વિશાલ રાજપૂત, ZSTV, અમદાવાદ. દિવાળીના પર્વની હાર્દિક શુભકામનાઓ તેમજ નૂતન વર્ષાભિનંદન. આવનારું નવું વર્ષ આપ સર્વ માટે સુખદાયી તેમજ આરોગ્યમય નીવડે એ જ શુભેચ્છાઓ સાથે પ્રાર્થના. રચનાબેન નંદાણીયા, વોર્ડ નંબર 4, કોર્પોરેટર, જામનગર મહાનગરપાલિકા.
દિવાળીના પર્વની હાર્દિક શુભકામનાઓ તેમજ નૂતન વર્ષ અભિનંદન. આવનારું નવું વર્ષ આપ સર્વ માટે સુખદાયી તેમજ આરોગ્યમય નીવડે એ જ શુભેચ્છા સાથે પ્રાર્થના. જૈનબ બેન આઈ ખફી એડવોકેટ કોર્પોરેટર વોર્ડ નંબર 12 જામનગર ઉપપ્રમુખ દુઆ ફાઉન્ડેશન લેડીઝ ચેમ્બર ઓફ કોમર્સ કન્વીનર ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસના મંત્રી.